હેલો વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કાશ્મીરા સુથારીએ સ્વાગત છે આપનું આજના વિડીયોમાં. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ માનવ પ્રજનન વિશે, અને એ ચેપ્ટર અંતર્ગત આજના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું ગર્ભધારણ અને ગર્ભીય વિકાસ વિશે. ગર્ભાવસ્થા પછી જે પ્રક્રિયા અથવા તો તબક્કો એ ગર્ભધારણનો છે, અને ત્યાર પછી તેમાં જે ક્રમશ જે વિકાસ જોવા મળે છે તે ગર્ભીય વિકાસ તરીકે ઓળખાય છે. સૌથી પહેલાં આપણે આ ટોપિકનો અભ્યાસ કરીએ પહેલાં કેટલીક બાબતોને અહીંયા ધ્યાનમાં લઈ લે કે જે ફલિત અંડકોષ છે, જે પ્રથમ 8 અઠવાડિયાનો જે ફલિત અંડકોષ છે તેને ગર્ભ કહેવાય છે, અને ત્યારબાદના સમયગાળાનો જે ક્રમશ વિકસિત રચના છે તેને ભ્રૂણ કહેવાય છે. ગર્ભસ્થાપનની વાત આપણે ડિટેલમાં ભણી ગયા કે કઈ રીતના ગર્ભસ્થાપન થાય છે, જેમાં ફલિતાંડ એટલે કે જે ગર્ભકોષ્ઠ કોથળી છે તે ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થાય છે, જેને આપણે ગર્ભસ્થાપન કહે છે. જ્યારે ગર્ભધારણ શું છે, તો કે ગર્ભસ્થાપન બાદ પ્રસૂતિ સુધી એટલે કે બાળકના જન્મ સુધીનો જે ક્રમિક વિકાસનો સમયગાળો છે તેને ગર્ભધારણ તરીકે ઓળખવામાં આવે છે. આ ગર્ભધારણનો સમયગાળો જે છે તેની જો ગણતરીની આપણે વાત કરીએ તો જો અંડપતન પછીના દિવસોને ધ્યાનમાં લેવામાં આવે તો ત્યાં 14 દિવસ બાદ થઈ જાય છે અને 266 દિવસનો રહે છે. જો છેલ્લા ઋતુસ્ત્રાવ પછીના દિવસો ગણવામાં આવે તો અંડપતનના જે 14 દિવસ છે 14 દિવસ તેમાં ઉમેરાઈ જાય છે, અને છેલ્લા ઋતુસ્ત્રાવ એટલે કે પહેલા ઋતુસ્ત્રાવ ઋતુચક્રના પહેલા દિવસથી લઈ અને ગણતરી કરવામાં આવે તો એ 280 દિવસો થાય છે. છેલ્લા ઋતુસ્ત્રાવ પછી આ જે સમયગાળાને જો આપણે અઠવાડિયામાં ગણીએ તો તે 40 અઠવાડિયાનો હોય છે, અને જો તેની ગણતરી માસમાં કરીએ તો તે 9 માસનો હોય છે. એટલે આ કેટલીક બાબતો કે જે આપણે અહીંયા ધ્યાનમાં લેવી જરૂરી હતી એટલે તેનો ઉલ્લેખ કર્યો છે. હવે આગળ આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં આપણે જરાયુ વિશે જાણીએ કે જરાયુની રચના કેવી રીતે થાય છે અને શું છે. તો સૌથી પહેલાં આપણે જોઈ ગયા કે ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય છે, જેમાં ફલિત અંડકોષ છે તે ફલિતાંડનું નિર્માણ કરે છે, અને ફલિતાંડ ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતરિત થાય છે, અને ગર્ભકોષ્ઠ કોથળીની ફરતે જે એક કોષોનો સ્તર છે તેને પોષક કોષો કહેવાય છે. આ પોષક કોષોનું ગર્ભસ્થાપન બાદ આ પોષક કોષો જે છે તેના પર આંગળી જેવા પ્રવર્ધો વિકસે છે, જેને જરાયુ જ અંકુરો કહેવાય છે. હવે આ જે પ્રવર્ધો વિકસે છે તે ગર્ભાશય પેશીઓની અંદર તરફ વિકસે છે, એટલે કે જે જરાયુ જ અંકુરો છે તે ગર્ભાશય પેશીથી અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલું હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ આ જે છે જરાયુ જ અંકુરો છે, અને એની ફરતે તો કે ગર્ભાશય પેશીઓ હોય છે અને માતાનું રુધિર હોય છે. આ રીતના સૌથી પહેલાં તો કે જરાયુ જ અંકુરોનો વિકાસ થાય છે. આ જે જરાયુ જ અંકુરો છે એ જરાયુ જ અંકુરો અને આ ગર્ભાશયની જે પેશીઓ છે તે બંને મળી છે અથવા તો બે બંને સંકળાય છે, અને સંયુક્ત રીતે માતાના શરીર અને ભ્રૂણ વચ્ચે તો કે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે છે, જેને જરાયુ કહેવાય છે. આ જે આખી રચના બને છે સળંગ રચના આ છે એને જરાયુ કહેવાય છે. એટલે આ જરાયુ જ અંકુરક અને અહીંયાની જે ગર્ભાશય પેશીઓ છે બંને સંયુક્ત રીતે આ જે વિસ્તાર બનાવે છે તે જરાયુ કહેવાય તરીકે ઓળખાય છે, જે માતાના શરીર અને ભ્રૂણ વચ્ચે એક સંયુક્ત રચના બનાવે છે, જેનાથી દ્રવ્યોની આપ લે છે તે શક્ય બને છે. આ જરાયુની અગત્યતા શું છે અથવા તો તેનું કાર્ય શું છે, તો આપણે કીધું તેમ જરાયુ જે છે તે ભ્રૂણ સાથે સંકળાયેલું હોય છે. તો કઈ રચનાથી ભ્રૂણ સાથે સંકળાયેલું છે, તો જરાયુ છે તે ગર્ભનાળ મારફતે ભ્રૂણ સાથે સંકળાયેલું છે, અને ગર્ભનાળ મારફતે જ ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદરૂપ બને છે. તો એ રીતે જોઈએ આપણે તો આ જે જરાયુ છે તે ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકો પૂરા પાડવાનું કાર્ય કરે છે. ઓક્સિજન અને પોષક દ્રવ્યો તેને માતાના રુધિર મારફતે પ્રાપ્ત
પ્રાપ્ત થશે, પરંતુ એ જે ઘટકો તેને પ્રાપ્ય બનાવે છે તે મારફ મુખ્યત્વે જરાયુ જ મારફતે અને એ જરાયુમાંથી લંબાયેલા ગર્ભનાળ મારફતે આ દ્રવ્યો છે તે વિકસતા ભ્રૂણ સુધી પહોંચે છે. અને એ જ રીતે જે ભ્રૂણ છે એ ભ્રૂણમાં જે ચયાપચયની પ્રક્રિયા થાય છે તેના લીધે જે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ અને નકામાં ઉત્સર્ગ દ્રવ્ય છે તેનો નિકાલ પણ તો કે જરાયુ મારફતે થાય છે. એટલે આમ જરાયુ જે છે તે ખાસ એવી રચના છે કે જે માતાના શરીર અને વિકસતા ભ્રૂણ સાથે સંકળાયેલું છે અને ગર્ભનાળ મારફતે સંકળાયેલું છે. અહીંયા બે માર્કનો પ્રશ્ન નીકળી શકે કે જરાયુનું સ્થાન અને કાર્ય સમજાવો, બરાબર છે, અથવા તો માહિતી આપો, જરાયુ વિશે માહિતી આપો, ટૂંક નોંધ પૂછે જરાયુ. હવે આગળ આપણે જોઈએ તો આ જે જરાયુ છે અહીંયા આપણે એની આકૃતિ જે છે આ આકૃતિ નેટ ઉપરથી લીધેલી છે. આ ભ્રૂણ છે, આ ગર્ભનાળ છે અને જરાયુ છે. આ જે આટલો વિસ્તાર છે તે જરાયુ તરીકે ઓળખવામાં આવે છે. આપણી ટેક્સ્ટબુકની આકૃતિમાં આ ભાગ છે અને એને સમજવા માટે માત્ર અહીં આકૃતિ લીધેલી છે કે આ જરાયુ છે, આ ગર્ભનાળ છે અને આ રુધિરવાહિનીઓ છે, આ ગર્ભાશયની પેશીઓ છે, તો જે જરાયુની રચનામાં સંકળાયેલી છે. અંતઃસ્ત્રાવી પેશી તરીકે જરાયુની વાત કરીએ તો ગર્ભાવસ્થા દરમિયાન ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો છે તે જરાયુ મારફતે સ્ત્રાવ પામતા હોય છે. ખાસ એ કયા અંતઃસ્ત્રાવો, તો હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન એટલે કે HCG, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન, પ્લેસેન્ટલ પ્લેસેન્ટા એટલે જરાયુ, બરાબર, માનવ જરાયુમાંથી ઉત્પન્ન થતો લેક્ટોજન અંતઃસ્ત્રાવ HPL શોર્ટ ફોર્મ છે, ઇસ્ટ્રોજન્સ છે, પ્રોજેસ્ટેરોન્સ છે, આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. આ બધા અંતઃસ્ત્રાવની વચ્ચે અહીંયા એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે HCG, HPL અને રિલેક્સિન આ જે ત્રણ અંતઃસ્ત્રાવો છે તે સ્ત્રીના જીવનકાળમાં માત્ર ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થતા હોય છે. એ ખાસ યાદ રાખવું કે ગર્ભાવસ્થા દરમિયાન ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કયા, તો કે HCG, HPL અને રિલેક્સિન અંતઃસ્ત્રાવો. એમાં જો રિલેક્સિન અંતઃસ્ત્રાવની વાત કરીએ તો એ જરાયુ દ્વારા તો ઉત્પન્ન થાય જ છે, સાથે સાથે તો કે ગર્ભાવસ્થાના અંતભાગમાં તે અંડપિંડ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. એટલે રિલેક્સિન અંતઃસ્ત્રાવ જરાયુ ઉપરાંત તો કે અંડપિંડ દ્વારા પણ ઉત્પન્ન થતો હોય છે. આ ઉપરાંત આજે વાત કરીએ આપણે જરાયુના અંતઃસ્ત્રાવોની, એ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય કેટલાક અંતઃસ્ત્રાવો જેમ કે ઇસ્ટ્રોજન્સ છે, પ્રોજેસ્ટેરોન છે, કોલેસ્ટેરોલ છે, સોરી પ્રોજેસ્ટેરોન છે, કાર્ટિસોલ છે અને પ્રોલેક્ટિન તેમજ થાઇરોક્સિન, આ બધા અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે. અને એ વધતું પ્રમાણ ખાસ કરીને ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો માટે અને ગર્ભાવસ્થાની જાળવણી માટે જરૂરી છે. ખાસ યાદ રાખીએ કે આ અંતઃસ્ત્રાવો જે છે તે કઈ કઈ બાબત માટે જરૂરી છે, તો કે ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો માટે અને ગર્ભાવસ્થાની જાળવણી માટે. એટલે આમ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ જરાયુ જે છે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે જો આપણે ગર્ભ વિકાસની વાત કરીએ તો ગર્ભસ્થાપન બાદ આપણે વાત કરી ગયા આગળ કે અંતઃકોષ સમૂહ છે એ અંતઃકોષ સમૂહમાંથી ભ્રૂણના વિવિધ ભાગો છે તે વિકાસ પામે છે. એ કેવી રીતે પ્રક્રિયા થાય છે, તો સૌથી પહેલાં કે ગર્ભસ્થાપન થઈ ગયા બાદ આ જે અંતઃકોષ સમૂહ છે એ અંતઃકોષ સમૂહ ભ્રૂણીય તકતીમાં રૂપાંતરિત થાય છે અથવા તો ભ્રૂણીય તકતીનું નિર્માણ કરે છે. અને સૌથી પહેલાં આ જે ભ્રૂણીય તકતી બને છે એ ભ્રૂણીય તકતીમાંથી બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર તરીકે ઓળખાતા સ્તરો છે તે વિકસે છે. એટલે કે બહાર તરફ બાહ્ય ગર્ભસ્તર અને અંદર તરફ અંતઃગર્ભસ્તરનું વિભેદન થતું જોવા મળે છે. કોષો કયા છે, તો કે અંતઃકોષ સમૂહ છે. આ જ કોષોમાં બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે તો કે તરત જ મધ્ય ગર્ભસ્તરની રચના થાય છે. એટલે કે આમ અંતઃકોષ સમૂહમાંથી ત્રણ ગર્ભસ્તરોની રચના થાય છે. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ આપણે કીધું કે ત્રિગર્ભસ્તરીય દ્વિકોષી પ્રાણી છે, તો આ તેના ત્રણ ગર્ભસ્તરો બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર આ રીતના નિર્માણ પામે છે.
અને આ ત્રણેય ગર્ભસ્તરો જે છે તે માનવ ભ્રૂણના વિવિધ પેશી અને અંગોનું નિર્માણ છે તેની સાથે સંકળાયેલા છે. આ ત્રણેય સ્તરો શા માટે આ પેશીઓ અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે? તો કે ખાસ કરીને અંતઃકોષ સમૂહ કે જેમાંથી આ ત્રણ ગર્ભસ્તરો વિકસ્યા છે તે અંતઃકોષ સમૂહમાં કેટલાક કોષો જે છે તે સ્ટેમ કોષો તરીકે એટલે કે સ્ટેમ સેલ તરીકે ઓળખાય છે, જે બધી જ પેશી અને અંગોના નિર્માણની ક્ષમતા ધરાવે છે. અહીંયા એ પ્લસ આર પ્રકારનું પણ એમસીક્યુ છે તે બની શકે છે, એટલે ખાસ આ બે પોઈન્ટ્સ છે તેને યાદ રાખવા. હવે અહીંયા એક માહિતી આપણે લીધી છે કે જે ગર્ભસ્તરો અને તેમાંથી બનતા અંગો વિશે આપણને માહિતગાર કરે છે. તો બાહ્ય ગર્ભસ્તરમાંથી કયા કયા વિસ્તારોની રચના થાય છે? ત્વચાનું અધિચર્મ છે, મુખ ગુહા અને મળાશયનું અસ્તર છે, અંદરનું અસ્તર છે અને ચેતાતંત્ર છે. ત્વચાનું અધિચર્મ એટલે કે બહાર તરફનું સ્તર. પાચન માર્ગના સંદર્ભમાં વાત કરીએ તો મુખ ગુહા એ પાચન માર્ગનો અગ્રભાગ છે અને મળાશય એ પાચન માર્ગનો અંતિમ છેડો છે. એટલે કે પ્રારંભિક અને અંતિમ જે વિસ્તારો છે પાચન માર્ગના તે બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે. ચેતાતંત્ર એટલે કે મગજ અને તેના વિવિધ ભાગો અને તેની સાથે સંકળાયેલી જે રચનાઓ છે તે બધી જ બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે. મધ્ય ગર્ભસ્તરની વાત કરીએ તો ત્વચાનું નિચર્મ. જો અહીંયા યાદ રાખો કે ત્વચાની અંતસ્થ રચનામાં બે સ્તર, અધિચર્મ અને નિચર્મ. તો અધિચર્મ છે બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે અને નિચર્મ છે મધ્ય ગર્ભસ્તરમાંથી વિકસે. કંકાલ તંત્ર, સ્નાયુતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર, શ્વસન તંત્ર અને પાચન તંત્રનું બહારનું જે આવરણ છે તે ખાસ કરીને આ મધ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે. એટલે ખાસ અહીંયા યાદ રાખીએ કે પાચન માર્ગના જે પ્રારંભિક અને અંતિમ છેડા છે તે બાહ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે. પાચન માર્ગનું જે બહારનું આવરણ છે તે ખાસ કરીને મધ્ય ગર્ભસ્તરમાંથી વિકસે છે, જ્યારે પાચન માર્ગનું અંદરનું અસ્તર છે તે અંતઃગર્ભસ્તરમાંથી વિકસે છે. આ ઉપરાંત શ્વસન તંત્રનું અંદરનું અસ્તર તેમજ વિવિધ ગ્રંથિઓ અને મૂત્રાશયના સ્તરની રચના પણ અંતઃગર્ભસ્તરમાંથી થાય છે. એટલે આ રીતના વિવિધ અંગો અને પેશી સંરચનાઓ જે છે તે આ ત્રણ ગર્ભસ્તરોમાંથી વિકસે છે અને તેની માટે ખાસ તો અંતઃકોષ સમૂહમાં જે કેટલાક સ્ટેમ કોષો આવેલા છે સ્ટેમ કોષો જવાબદાર છે. ત્યાર પછી જો ગર્ભ વિકાસની વાત કરીએ તો આ ગર્ભાવસ્થાના વિવિધ મહિનાઓમાં જે ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાઓ છે તેનો અહીંયા આપણને સારાંશ આપેલો છે. ડિટેલમાં એ દરેક પ્રક્રિયાઓ અથવા તો દરેક ફેરફારની માહિતી નથી, અહીંયા આપણને સારાંશ આપેલો છે. આપણે જોઈ ગયા અથવા આગળ પણ વાત કરી ગયા કે મનુષ્યમાં ગર્ભાવસ્થા છે તે 9 મહિના ચાલે છે. અન્ય પ્રાણીઓની વાત કરીએ તો કૂતરામાં 58 થી 68 દિવસ છે, હાથીમાં 18 થી 22 અને બિલાડીમાં તો કે 58 થી 67 દિવસ છે. તો આજે વાત કરીએ વિવિધ પ્રાણીઓના ગર્ભ વિકાસનો જે સમયગાળો છે તેની. હવે આપણે મનુષ્યના સંદર્ભમાં વાત કરીએ તો આપણે જોઈ ગયા કે જે પ્રથમ ચાર અઠવાડિયાનો વિકાસ છે એ પણ આપણે જોયું અને ત્યાર પછીનો જે ક્રમશઃ વિકાસ છે તેની આપણે અહીંયા વાત કરીએ તો મનુષ્યમાં જે 1 મહિનાનો જે ગર્ભાવસ્થા છે એટલે કે 4 અઠવાડિયા બાદની જે ગર્ભાવસ્થા છે તેમાં સૌથી પહેલું જે અંગ નિર્માણ પામતું હોય તો તે હૃદય છે. એટલે સૌથી પહેલું ભ્રૂણનું હૃદય છે તે નિર્માણ પામે છે, સ્ટારલાઇન પોઈન્ટ છે. ખાસ યાદ રાખો કે મનુષ્યમાં 1 મહિનાની ગર્ભાવસ્થા બાદ જે સૌ પ્રથમ નિર્માણ પામતું અંગ જે છે તે હૃદય છે અને ત્યારે અહીંયા આ તબક્કે વિકસતા ભ્રૂણની જે પ્રથમ નિશાની છે તે આ હૃદય નિર્માણ પામેલા હૃદયનો અવાજ છે જે સ્ટેથોસ્કોપની મદદથી જાણી શકાય છે. જો ગર્ભસ્થાપનના 2 મહિનાની વાત કરીએ તો એ 2 મહિનાના અંતે ગર્ભમાં ઉપાંગો અને આંગળીઓ વિકસે છે. 12 અઠવાડિયાના અંતે એટલે કે પ્રથમ 3 મહિનાની વાત કરીએ તો મોટાભાગના મુખ્ય અંગતંત્રો છે તે નિર્માણ પામતા હોય છે. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર આ બધા જે તંત્રો મુખ્ય અંગતંત્રો છે તે ત્યાં નિર્માણ પામે છે.
ઉપાંગી રચના છે, બાહ્ય જનનાંગો છે તે સારી રીતે આ અવસ્થા દરમિયાન વિકસેલા હોય છે. એટલે કે 12 અઠવાડિયાનો જે ભ્રૂણ છે, પ્રથમ 3 મહિનાનો જે ભ્રૂણ છે તેમાં આ ભાગો જે બધા છે તે સારી રીતે વિકસેલા હોય છે. જ્યારે 5મા મહિનાના ગર્ભ વિકાસના સમયગાળા દરમિયાન ગર્ભનું પ્રથમ હલનચલન જોવા મળે છે અને માથા ઉપર તો કે વાળની રચના જોવા મળે છે, અથવા તો વાળના વાળ જે છે તે ઉગી આવે છે. એટલે આ પણ સ્ટારલાઇન પોઈન્ટ છે કે જે પ્રથમ હલનચલન છે તે ક્યારે જોવા મળશે, તો કે 5મા મહિના દરમિયાન જોવા મળશે. ત્યાર પછીના બીજા 3 મહિના બાદ એટલે કે 24 અઠવાડિયા બાદ તો કે જે ભ્રૂણ વિકસી રહ્યો છે તેનું શરીર છે તે સૂક્ષ્મ વાળથી ઘેરાય છે. આંખના પોપચા જે છે તે થોડા છૂટા પડે છે અને પાપણોનું નિર્માણ થાય છે. અને અંતે 9 મહિનાના ગર્ભ બાદ 9 મહિનાના સંપૂર્ણ ગર્ભ વિકાસ બાદ તે પ્રસૂતિ માટે તૈયાર હોય છે. તો આ રીતના અહીંયા ક્રમશઃ દરેક મહિના દરમિયાન કઈ કઈ રચનાઓ છે તે જોવા મળે છે તેનો અહીંયા સારાંશ આપેલો છે. પરંતુ એને જે ડિટેલિંગ છે તે આપણે આ કોષ્ટકમાં લીધેલી છે. તો ગર્ભ વિકાસમાં તેનો સમયગાળો અને ફેરફારો જે પ્રથમ અઠવાડિયાથી લઈ અને 9મા માસ સુધીમાં શું શું ફેરફારો થશે તેની માહિતીનો આપણે ઉલ્લેખ કર્યો છે. આમાંની કેટલીક માહિતી ટેક્સ્ટબુકની છે અને કેટલીક માહિતી છે તે વધારાની છે. પહેલું અઠવાડિયું ગર્ભ વિકાસનું, તો જે પહેલું અઠવાડિયું છે તેનામાં આપણે અભ્યાસ કરી કે ફલિતાંડનું વિખંડન થાય છે, ગર્ભકોષ ખંડોનું નિર્માણ થાય છે, મોરુલા એટલે કે 8 થી 16 કોષી અવસ્થા મોરુલા કહેવાય છે, અને એ મોરુલા તો કે ગર્ભકોષ કોથળીનું નિર્માણ કરે છે. આ રીતના ફલિતાંડના વિખંડનથી મોરુલા અને ગર્ભકોષ કોથળી બને છે, જે ક્રમશઃ અંડવાહિનીમાંથી પસાર થતા હોય ત્યારે જ આ ફેરફારો પામે છે, અને ત્યારબાદ એ ગર્ભકોષ કોથળી તો કે ગર્ભાશયમાં પહોંચે છે જ્યાં ગર્ભસ્થાપનની પ્રક્રિયા થાય છે. અને ગર્ભસ્થાપન થયા બાદ જે ગર્ભ છે તેને માતામાંથી પોષણ મળવાની શરૂઆત થઈ જાય છે. એટલે આટલા જે ફેરફારો છે તે પ્રથમ અઠવાડિયા દરમિયાન જોવા મળે છે. જો બીજા અઠવાડિયાની વાત કરીએ તો જે સ્થાપિત ગર્ભકોષ કોથળી છે તે એન્ડોમેટ્રિયમ એટલે કે અંતઃસ્તરમાં ઊંડે ઉતરે છે, જે જોડાણ થયું ખાંચ બની તે ખાંચમાં આ ગર્ભકોષ કોથળી ગૂંથાય અને ગર્ભસ્થાપનની પ્રક્રિયા થઈ હતી. પરંતુ આ સ્થાપિત ગર્ભકોષ કોથળી છે તે હજુ પણ એન્ડોમેટ્રિયમમાં થોડી ઊંડે ઉતરે છે. સાથે સાથે એ જ સમયગાળા દરમિયાન તો કે ગર્ભ તકતી અને ઉલ્વ કોથળીનો વિકાસ થાય છે. ઉલ્વ કોથળી વિશે આપણે જે છેલ્લો લેક્ચર જે અલગથી બનાવવાના છીએ તેમાં ઉલ્વ કોથળી છે, જરદી છે, એ બધા વિશે માહિતી એમાં આવી જશે. એટલે ગર્ભ તકતી અને ઉલ્વ કોથળીનો વિકાસ થાય છે. બાહ્ય મધ્ય અને અંત ગર્ભસ્તરનું નિર્માણ થાય છે, જે ત્રિગર્ભસ્તરીય રચના છે એ ત્રિગર્ભસ્તરીય રચના આપણને બીજા અઠવાડિયા દરમિયાન ખાસ જોવા મળશે. ત્રીજા અઠવાડિયાની વાત કરીએ તો જે ગર્ભીય તકતી હતી તે પહોળી થાય છે, આદિરદી નિર્માણ પામે છે, એટલે કે શરૂઆતની જે એની રચના છે તે જોવા મળે છે. હવે હૃદયની રચના જે છે તે આદિ પ્રકારની છે, એટલે કે પ્રાઇમરી સ્ટ્રક્ચર હજુ બન્યું છે, એટલે હૃદય હજુ ધબકતું નહીં હોય. હૃદયના ધબકારા છે તે અહીંયા ત્રીજા અઠવાડિયા દરમિયાન જોવા મળશે નહીં. જો ચોથા અઠવાડિયાની વાત કરીએ તો ચોથા અઠવાડિયા દરમિયાન જે ઉલ્વ કોથળી હતી એ ઉલ્વ કોથળી છે તેની અંદર ઉલ્વ પ્રવાહીમાં ગર્ભ છે તે રક્ષાય છે. અને ખાસ કરીને જે ફેરફારો જોવા મળે છે આ ચોથા અઠવાડિયામાં તેમાં પ્રાથમિક મગજ છે, આંખો, જઠર, મૂત્રપિંડ અને હૃદયનો વિકાસ થાય છે. અને ચોથા અઠવાડિયાથી હૃદય ધબકવાનું શરૂ કરે છે. સ્ટારલાઇન પોઈન્ટ છે, નિર્માણ ત્રીજા અઠવાડિયા દરમિયાન થાય છે, જ્યારે ધબકવાની શરૂઆત છે તે ચોથા અઠવાડિયા દરમિયાન થાય છે. અને 1 મિનિટમાં આશરે 60 વખત ધબકે છે, એટલે કે જે ધબકારાની સંખ્યા છે તે 60 હોય છે. આદિ ગર્ભનાળનો વિકાસ થાય છે, એટલે કે ગર્ભ વિકાસની સાથે સાથે ગર્ભનાળ છે તે પણ વિકસે છે, અને એ તબક્કે ગર્ભની જે લંબાઈ છે તે 4 સેન્ટીમીટર કરતાં પણ ઓછી હોય છે. પછીના ક્રમશઃ બીજા મહિનાની વાત કરીએ
તો આ તબક્કામાં ગર્ભ જે છે તે 4 સેન્ટીમીટર કરતાં પણ ઓછી લંબાઈ ધરાવે છે અને હવે તેનો દેખાવ છે તે માનવ જેવો થયેલો હોય છે. ક્રમિક તેના અંગોની રચના અને થોડું આકાર જનની પ્રક્રિયા થતાં જે દેખાવ છે ભ્રૂણનો તે મનુષ્ય જેવો હોય છે. શરીરના મુખ્ય અંગો છે તે વિકસે છે અને તેમના કાર્યો છે તે શરૂ થાય છે. શ્વસન અંગો છે, આ બધા જે ખાસ કરીને અંગો છે તેને વિકસે છે અને તેના કાર્યો છે તે શરૂ થાય છે. રુધિરાભિસરણ તંત્ર છે, આ બધા જે તંત્રો છે તે ખાસ કરીને આ તબક્કા દરમિયાન મેક્સિમમ જે ફેરફારો છે તે જોવા મળે છે. ત્રીજા મહિનાની વાત કરીએ તો હવે ત્રીજા મહિનાથી જે ગર્ભ છે તે ભ્રૂણ તરીકે ઓળખાશે અને તેની લંબાઈ છે તે આશરે 7.5 સેન્ટીમીટર અને વજન છે તે 14 ગ્રામ હોય છે. શરીર વૃદ્ધિ પામે છે પરંતુ શીર્ષને જે ભ્રૂણ વિકસી રહ્યો છે તેના શરીરમાં વૃદ્ધિ થાય છે પરંતુ શીર્ષ છે તે મોટું જ રહે છે. ઉપાંગો છે તે લાંબા બને છે. બાહ્ય જનનાંગો દેખાય છે પરંતુ જાતિ ઓળખવી અઘરી છે. આ તબક્કે એ નર છે કે માદા તેની ઓળખ અઘરી છે. બાહ્ય જનનાંગોનો વિકાસ દેખાય છે પરંતુ જાતિ નિશ્ચયન એટલે કે લિંગ નિશ્ચયન જે છે તે આ તબક્કે શક્ય નથી. ઉપાંગો અને શરીરનું સામાન્ય હલનચલન છે તે જોવા મળે છે. ઉપાંગો એટલે કે હાથ પગ અને સમગ્ર શરીરનું તો કે સામાન્ય હલનચલન જોવા મળે. આ વાત કરીએ આપણે ત્રીજા મહિના. ચોથા મહિનામાં શરીર જે છે તે ચળકતા લાલ રંગનો દેખાય છે કારણ કે ત્વચા જે છે તે પારદર્શક હોય છે અને પારદર્શક ત્વચાની આરપાર રુધિર વાહિનીઓ છે તે વૃદ્ધિ પામેલી હોય છે એટલે એ શરીર છે તે ચળકતા લાલ રંગનો દેખાય છે. સ્નાયુઓ સક્રિય બને છે અને ખાસ કરીને રુધિરનું પરિવહન છે તે શરૂ થઈ જતું હોય છે. પાંચમા મહિનાની વાત કરીએ તો હવે ત્વચા છે તે ઓછી પારદર્શક બને છે. જે ચોથા મહિનામાં ત્વચા હતી પારદર્શક ત્વચા તેમાં ફેરફાર થઈ અને ચોથા મહિને ત્વચા છે તે ઓછી પારદર્શક બને છે અને વાળ દ્વારા ઘેરાય છે. ગર્ભધારણના આ તબક્કા બાદ જરાયુની વૃદ્ધિ છે તે ધીમી પડે છે. એટલે ખાસ યાદ રાખજો કે પાંચમા મહિના બાદ જરાયુની વૃદ્ધિ છે તે ધીમી પડશે. છઠ્ઠા મહિનાની વાત કરીએ તો ચરબીના અભાવે ત્વચા છે તે કરતલીમય બને છે અને પોપચા જુદા પડે છે પણ કીકી પડ દ્વારા આવરિત રહે છે. પોપચા છે તે આમ આમ છૂટા પડી જાય છે પરંતુ અંદરની જે કીકી છે તે પડ દ્વારા આવરિત હોય છે. સાતમા મહિનાના વાત કરીએ તો ભ્રૂણ આશરે 32 સેન્ટીમીટર લંબાઈ અને તેનું વજન છે તે 650 ગ્રામ ધરાવે છે. ગર્ભાશયમાં તે શક્તિશાળી રીતે ગોળ ફરે છે. ભ્રૂણ છે તે ગર્ભાશયમાં ગોળ ફરે છે. તેની આંખો પણ ખોલે છે અને જો આ તબક્કે જન્મ થાય તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય કેમ કે અહીંયા આપણે તંત્રોનો ઉલ્લેખ કરેલો નથી એટલે આપણે એવું કહી શકીએ કે આ તબક્કે શ્વસન તંત્ર એટલું સુવિકસિત જોવા મળતું નથી. આઠમા મહિનાની વાત કરીએ તો આ તબક્કામાં ભ્રૂણ છે તે આશરે 42 સેન્ટીમીટર લાંબુ અને 1800 ગ્રામ વજન ધરાવે છે. ફેફસા વિકાસ પામે છે અને તે જીવનનો આધાર આપે છે. આ તબક્કે જો બાળકનો જન્મ થાય તો નિષ્ણાંતોની સલાહ મુજબ જાળવણી પૂરી પાડવી પડે છે. એટલે કે ખાસ કરીને અધૂરા મહિને 7 મહિને કે 8 મહિને બાળક જન્મે છે તો તેને અધૂરા મહિને જન્મ થયો કહેવાય છે. એટલે કેટલાક અંગોની રચના જે છે તે તેમાં થઈ નહીં હોય બરાબર છે. એટલે ખાસ કરીને તો કે 8મા મહિના દરમિયાન આ પ્રક્રિયા છે તે જોવા મળે છે. મહિનાના 9મા મહિનાની વાત કરીએ તો આ મહિનાના અંતે ભ્રૂણનું કદ છે તે આશરે 46 સેન્ટીમીટર હોય છે અને આ તબક્કામાં માતા અને માતા છે તે બાળકના જન્મની રાહ જુએ છે. અને ખાસ કરીને જે કદ છે ભ્રૂણનું તેની જો વાત કરીએ તો 50 સેન્ટીમીટર તેની લંબાઈ જોવા મળે છે અને 3300 ગ્રામ વજન ધરાવે છે. પરંતુ જન્મ સમયના વજનમાં બાળકના જન્મ સમયના વજનમાં ઘણું વૈવિધ્ય જોવા મળે છે. એટલે કે વજનમાં ફેરફાર છે તે હોઈ શકે છે અને તેના ઘણા બધા કારણો હોઈ શકે. તો આ રીતના વાત કરી આપણે ગર્ભ વિકાસની જે ડિટેલિંગ પોઈન્ટ છે તેના વિશે અને સાથે સાથે ગર્ભ સ્થાપન અને ગર્ભ વિકાસની ગર્ભાવસ્થા અને ગર્ભ વિકાસની મુખ્ય લાક્ષણિકતાનો સારાંશ અહીં આપ્યો છે જે ખાસ યાદ રાખવો જરૂરી છે.
તો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે. થેન્ક યુ.